રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને વાત કરી કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અરામતની નાબૂદી કરશે. ભારતીય જનતા પક્ષ પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે બે વાર આ જ પ્રકારના સ્ટેટમેન્ટો કરેલા. ત્યારે પણ ભારતીય જનસંઘ હતો, ભારતીય જનસંઘે એમનો જડબા તોડ જવાબ આપીને વિરોધ કરેલો. બાબા સાહેબ આંબેડકર કે જે અનામતના પુરુષ કરતા હતા, બાબા સાહેબને 1952 અને 1954માં પંડિત જવાહરલાલ નહેરુની કોંગ્રેસે હરાવેલા. ત્યારબાદ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન અને ત્યાર પછી પણ અનામત નાબૂદી અંગેની વાતો કરેલી. એ જ વાતને રાજીવ ગાંધી ત્યાર પછીના કોંગ્રેસી વડાપ્રધાનો અને હવે છેલ્લે વિરોધ પક્ષના નેતા અને ગાંધી પરિવારના વંશજ એવા રાહુલ ગાંધીએ જ્યારે આ પ્રકારની વાત કરી ત્યારે દેશના બહુમતી એમ કહેતા કે મહદઅંશે વંચિત સમાજ કે જેને બંધારણે અધિકાર આપ્યો છે, મહાત્મા ગાંધી, શ્યામા પ્રસાદ મુખર્જી, બાબા સાહેબ આંબેડકર, એ અધિકારોથી વંચિત કરવાની જ્યારે કોંગ્રેસ વાત કરે છે, શ્રીમાન રાહુલ ગાંધી વાત કરે છે, ત્યારે ભારતીય જનતા પક્ષે એનો જડબે સલાખ જડબા તોડ જવાબ આપી અને આજે ગાંધીજીના માર્ગે ગાંધીજીની પ્રતિમાએથી એમનો વિરોધ શરૂ કર્યો છે. અને રાહુલ ગાંધીની આવી મનોકામના, આ પ્રકારની સમાજને વંચિતોને અન્યાય કરવાની કોઈ વાત સહન કરવામાં નહીં આવે. ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને હજારો વંચિતોનું અપમાન કર્યું છે, લાખો વંચિતોનું અપમાન કર્યું છે. દેશ વિરોધી રાહુલ અને દેશ વિરોધી કોંગ્રેસ, ખાસ કરીને રાહુલ ગાંધીએ એવું કીધું છે કે અમે જો સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું. આ એમને એવું મન બનાવી લીધું છે કે ભારતની અંદર અનામત પ્રથા નાબૂદ કરવી, એના વિરોધમાં આજનો અમારો આ કાર્યક્રમ છે. રાહુલ ગાંધીએ આવું વાહિયાત નિવેદન આપીને લાખો વંચિતોને અનામતથી દૂર રાખવાનું એક બાલીસ નિવેદન કર્યું છે, જે એમનું અપમાન છે એવું અમે માની છે. વર્ષોથી કોંગ્રેસની એવી નીતિ રહી છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, અને પરિણામ સ્વરૂપ 60-60 વર્ષ સુધી દેશની અંદર શાસન કરીને દેશને અસંખ્ય વર્ષ, ઘણા બધા વર્ષો સુધી પાછળ ખેંચી લીધો છે. અનામત વિરોધી કોંગ્રેસના આજના વલણ સામે અમારા ભારતીય જનતા પાર્ટીનો આજે ધરણાનો કાર્યક્રમ છે. અત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરીને અમે સૌ 2 કલાકના ધરણા ઉપર ઉતરવાના છીએ, કોંગ્રેસની સામે વિરોધ કરવા, અને ત્રિકોણ બાગની છાવણીની અંદર અમારા 5-7 ધરણા રહેશે. આજે અમે કાળી પટ્ટી બાંધીને કોંગ્રેસનો અને ખાસ કરીને રાહુલ ગાંધીનો વિરોધ કરવાના છીએ.